जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। मेरे को पुलिस कंप्लेंट करी से आई होप के पशु मोबाइल मड़ी जाए, कदाच मोबाइल ना मड़े बट डेटा भी रिकवर थी तो भी घणू है। हेलो नमस्कार, जय श्री कृष्ण, जय माता दी, जय श्री राम ने महादेव, हर टू ऑल बद्दा ने फ्रेंड्स परिवार आप सौ नवा वीडियो में स्वागत है। और आज आप गया बद्रीनाथ में खूब अद्भुत जगह है। काल की हालत की आप बात करी तो काले आप महामेहनते आ जगह पर पहुंचा, सवेरे 5 वगैरह बात थी, सांजे 5:30 आ जगह पर पहुंचा। और आज आप वीडियो की शुरुआत आप कर रहा छे, जा रहा छे अपने अद्भुत दर्शन करने। अरे बद्रीनाथ आ जगह पर साक्षात विराजमान है। केदारनाथ वीडियोस तब बताए खूब प्रेम आप, थैंक यू वेरी मच। कोईपण वीडियो जो तो ऊपर जो लिंक्स आपेली है तब जी सको। और अत्यारे आप जा रहा छे खूब सरस मजाना अद्भुत बद्रीनाथ दर्शन करवा। आ जगह साथ शू कथाओं जोड़ेली है, आ जगह केवु मार्केट है, आ जगह पर क्या तमारे रोकावु जोईए, आ जगह पर कई जगह फूड की व्यवस्था है, तमाम माहिती आपने आ वीडियो सीरीज में जोवा मळी जशे बद्रीनाथ नी। तो स्वागत है आप सबनों आ वीडियो में, चलो जाइए बद्रीनाथ दर्शन करवा माटे। जय बद्रीनाथ। आ जर्नी ना साक्षी तमे तो बधा छो, साथे साथे अमारा मित्र रसिक भाई डांगर अने पीयूष भाई पण छे, अने अमे एकबीजाने बली भाई तरीके बोलावता होय छे घणी वार। तो केवी तकलीफ पड़ी पीयूष भाई? ते सब तकलीफ पछी આની તકલીફ બહુ મોટી છે, એટલે પહેલાં હું નાની તકલીફ મારી કહી દઉં, મને તો ઠંડી લઈ ગઈ અને થોડુંક શરદી ઉધરસ જેવું થયું, અને થોડાક કપડાં વ્યવસ્થિત પહેરવા નહોતા મળ્યા કેમ કે ભેજવાળું વાતાવરણ હતું। પણ મોટી તકલીફ થઈ હતી રસિકભાઈ, રસિકભાઈ તમારી મેઇન તકલીફથી સ્ટાર્ટ કરવા। મહાદેવ આગળ આવ્યા એટલે તકલીફ તો થોડીક પડે। આ જર્ની અમારે બહુ થોડીક અઘરી હતી, પણ હવેથી બધું સારું ચાલી રહ્યું છે એટલે બહુ મજા આવે। એક ખાલી મોબાઈલ ગયો છે, એમાં કંઈ દુઃખી થવાની જરૂર નથી, બહુ સારું છે, મહાદેવની જરૂર હતી। અને અમે કેદારનાથમાં એક ચશ્મા મેલા, એક બદ્રીનાથમાં મેલસી, એ મિલનભાઈના છે, અને બાકી મસ્ત અત્યારે નાહી ધોઈને જો ગરમ પાણીએ જઈએ દર્શન કરવા। સો ફ્રેન્ડ્સ, મોબાઈલની વાત નીકળી છે તો ખૂબ જ દુઃખની વાત છે, મારે શેર નથી કરવી બટ રસિકે કીધું છે તો હું શેર કરીશ કે રસિકનો મોબાઈલ ચોરાઈ ગયો છે ગૌરીકુંડ પાસેથી। ખબર જ ના રહી કઈ રીતે આ વસ્તુ થઈ, તમે લોકો બી જાઓ તો તમારો સરસામાનનો ધ્યાન રાખજો। વિધિન 2 મિનિટમાં અમારો મોબાઈલ ચોરાઈ ગયો છે, અને દુઃખ મોબાઈલ જવાનું નથી, દુઃખ અમે જે કેદારનાથ યાત્રા કરી, રસિકના જે બધા ફોટોગ્રાફ્સ હતા, વિડીયોઝ હતા, એ લોસ થઈ ગયા છે। અમે લોકોએ પોલીસ કમ્પ્લેન કરી છે, આઈ હોપ કે પાછું મોબાઈલ મળી જાય, કદાચ મોબાઈલ ના મળે બટ ડેટા બી રિકવર થઈ જાય તો બી ઘણું છે। ઇન બિટવીન જર્ની શરૂ થઈ છે તો આપણે અત્યારે દુઃખની વાતો પછી કરીશું, આગળ વધી રહ્યા છીએ બદ્રીનાથમાં। અને આપ સૌને આ જગ્યાનું જે માર્કેટ છે અત્યારે છે ને ટ્રાફિક ઓછું છે, સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ટ્રાફિક આ જગ્યા પર કમ્પેર ટુ કેદારનાથ, સોનપ્રયાગ, ગૌરીકુંડ બહુ ઓછું છે। નિરાતે જઈ રહ્યા છીએ, મજા આવે છે, અને આ રીતનું કંઈક આપણને રસ્તાઓ જોવા મળે છે, અને એટમોસ્ફિયર બાપ રે બાપ, બર્ફ સુપર અત્યારે, ડેવલપમેન્ટ ખૂબ જ મોટા પાયા થઈ રહ્યું છે આ જગ્યા પર, કન્સ્ટ્રક્શન કન્ટિન્યુઅસલી ચાલુ છે, કદાચ 1-2 વર્ષમાં આ જગ્યા પર ખૂબ જ સરસ મજાની હોટેલ્સ, ધર્મશાળાઓ બધી બધું બનશે। અને આ નજારાઓ જુઓ યાર, આપણને એટલું બધું નવીન ના લાગે કેમકે આપણી પાસે ગિરનાર છે, પણ દરેક જગ્યાનું મહત્ત્વ અલગ હોય છે। જો સામે મસ્ત ફોલ પડે છે, સુપર, આઈ મીન યાર ગજબ, થોડુંક નજીક જવાની ટ્રાય કરશું આપણે, પણ અત્યારની પ્રાયોરિટી આપણી એવી છે અત્યારે બદ્રીનાથના દર્શન કરવાના છે, પછી આજુબાજુનો એરિયો બધું જોશું આપણે, તો સુપર આમ જમાવટ છે। જય બદ્રીનાથ ફ્રેન્ડ્સ, આ રીતના ગરમ કપડાઓ, ગરમ શાલ, ગરમ ટોપી, આ બધી વસ્તુઓ આ જગ્યા પર મળે છે, ખૂબ જ અદભુત છે। ઓલી ઘાયલ પિક્ચરમાં ઓલો પણ કાતિયા પહેરે એવી હજુ કોમેન્ટ કરો અને ટોપી કેવી લાગે છે। રસ્તામાં અલગ અલગ સ્ટોલ આપણને મળે છે, આ જગ્યા પર તમે પર્સ ને બધું લઈ શકો છો, એન્ડ માળા, પ્રસાદ, એ બધી વસ્તુ આ જગ્યા પર મળે છે, અને ગરમ ટોપી રસિક ટ્રાય કરે છે, આપણે રિટર્નમાં જોઈએ
સારી લાગે છે પણ રિટર્નમાં જોઈએ હજી હજી આગળ કદાચ કંઈક સારી વસ્તુ આવે તો બરાબર ને રિટર્નમાં આવીને ચેક કરીએ પાછું બદ્રીનાથ ભગવાન કો જય ભક્તવત્સલ ભગવાન કો જય બદ્રીનાથ ધામ કો જય મહાદેવ મહાદેવ જય બદ્રીનાથ જય શિવ શંભુ જય ત્રિપુરારી જય બદ્રીનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ બદ્રીનાથમાં પહોંચી ગયા છીએ અને સામે લાઈન લાગી છે દર્શન કરવા માટે આપણે સૌ સાથે મળીને દર્શન કરીશું પણ ટ્રાય કરીશ લગભગ અત્યાર સુધી કોઈ વિડીયો અંદર શૂટ કર્યો નથી ને આપણે પણ મોકો મળશે લગભગ નહીં જ મળે પણ બાકી આપ સૌ દર્શન કરી શકો છો અત્યારે આરતી થશે પછી આપણે દર્શન કરવા માટે જશું બદ્રીનાથના ખૂબ જ ખૂબ જ ખૂબ જ અદ્ભુત વાતાવરણ વચ્ચે આ જગ્યા આવેલી છે અને આ જગ્યાની તમામ માહિતી આપને વિડીયોના માધ્યમથી મળતી રહેશે સાથે સાથે ઘણા બધા લોકો આ જગ્યા પર આવેલા છે કે જે બાબાના દર્શન કરી રહ્યા છે આ જગ્યા પર ફોટોગ્રાફી કરી રહ્યા છે ફ્રેન્ડ્સ તમે જે રીતે જુઓ છો એ રીતે સામે ઉપરની બાજુએ લાઈન છે મંદિરે દર્શન કરવા માટેની અને આ જગ્યા પર બધા લોકો પોતાની યાદ સાથે લઈ જવા માટે ફોટોગ્રાફ્સ પાડી રહ્યા છે સાથે સાથે પોતાના સગાવાલાને દરેક વ્યક્તિને આ જગ્યાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે ખૂબ જ અદ્ભુત ખૂબ જ અદ્ભુત ખૂબ જ અદ્ભુત વાતાવરણ વચ્ચે આપણે આ બદ્રીનાથના દર્શન કરી રહ્યા છીએ સામે જો ખૂબ જ મોટો પહાડ છે બદ્રીનાથનું મંદિર છે અને અલગ અલગ લોકો આ દિવ્ય વાતાવરણમાં દરેક વ્યક્તિ ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે અને પોતાના સગાવાલાઓને દરેકને દર્શન કરાવી રહ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ જય બદ્રીનાથ જય બદ્રીનાથ જય બદ્રીનાથ જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય જય શંભુ જય ત્રિપુરારી હર હર મહાદેવ જય બદ્રીનાથ Rana Rana Ranu મંદિર માટે અત્યારે લાઈન છે આપણે લાઈનમાં ઊભી જઈએ જેથી કરીને આપણા દર્શન બધાના વ્યવસ્થિત થઈ જાય જે કેદારનાથમાં લાઈન હતી એટલી બધી લાઈન નથી પણ અડધી કલાકનું વેઇટિંગ આવે એટલી લાઈન આ જગ્યા પર આપણને જોવા મળે છે સૌ પહેલાં આપણે દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપ સૌ સાથે આ જગ્યાનું જે માર્કેટ છે એ માર્કેટનો પણ વિડીયો શેર કરવાનો છે હર હર મહાદેવ હર હર મહાદેવ જય હો શંભુ જય ત્રિપુરારી જય બદ્રીનાથ ચલો ઠીક રસ્તા બંધ કર બમ બમ બોલે બમ બમ બોલે બમ બમ બોલે
તો ફ્રેન્ડ્સ આ જગ્યા પર આપણે મુખ્ય દ્વાર છે અને મુખ્ય દ્વારની એક્ઝેક્ટ સામેની બાજુએ બદ્રીનાથ ભગવાનનું મંદિર છે, જ્યાં દર્શન કરવાના હોય છે. આ જગ્યા પર બદ્રીનાથજીની ભાગ્ય કુંડી એટલે કે દાન પેટી આ જગ્યા પર નાખવાનું હોય છે. જે કંઈ પણ તમે દાન મંદિરમાં કરવા માગતો હોય આ જગ્યા પર છે. સાથે સાથે ભોગ પ્રસાદનું કાઉન્ટર સામેની બાજુએ જોવા મળે છે. એક્ઝેક્ટ આ જગ્યા પર હનુમાનજીની મૂર્તિ છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જગદગુરુ શંકરાચાર્ય, જય હો શંકરાચાર્ય. બદ્રીનાથ મંદિરના પટાંગણમાં છે આ જગ્યા પર બદ્રીનાથજીનું મંદિર, તેમજ અલગ અલગ દાણાના ઘણા બધા દેવાળો આવેલા છે એ આપણે જોયા. જ્યાં પોસિબલ હશે ત્યાં આપ સૌના દર્શન કરાવીશ. અંદર ગર્ભગૃહમાં ફોટોગ્રાફી એલાઉડ નથી, એટલા માટે આપણે એમનું શૂટિંગ નથી કરી શક્યા. પણ આ જગ્યા પર બીજા બી જે નાના નાના દેવાળો છે તેના આપ સૌના દર્શન કરાવી રહ્યું છું. જય બદ્રીનાથ. આ જગ્યા પર હનુમાનજીનું મંદિર આવેલું છે, ખૂબ જ અદ્ભુત છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ. હનુમાનજીના મંદિરની એક્ઝિટ બાજુમાં આપણને લક્ષ્મીનારાયણ મંદિર જોવા મળે છે. જય હો પ્રભુ, જય હો પ્રભુ, જય હો. શ્રી ચિત્રપાલ ઘંટાકર્ણજી મંદિર છે આ જગ્યા પર. જય હો પ્રભુ, જય હો પ્રભુ. આ જગ્યા પર પ્રસાદમાં અલગ અલગ વસ્તુઓ હોય છે. આપણી સાથે દીપકભાઈ જોડાયા. આપણે એમની સાથે હિન્દીમાં વાત કરીશું. દીપકભાઈ, જો પ્રસાદ હૈ ઇસકે બારે મેં કુછ બતાઈએ. યે લક્ષ્મી યંત્ર હૈ, જૈસે લક્ષ્મી પૂજા, દુર્ગા પૂજા, દીપાવલી, ધનતેરસ, સંપૂર્ણ પૂજા મેં કામ આતા હૈ. લક્ષ્મી ચાલીસા કે સહારા થા. ઇસમે લક્ષ્મી જી કે નવ યંત્ર હોતા હૈ. જૈસે લક્ષ્મી, યે લક્ષ્મી જી હૈ, ગણેશ જી, લક્ષ્મી જી, યે હૈ લક્ષ્મી કવચ ગલે મેં ઢાલને કે લિયે કોઈ નજર બંધ હૈ. યે ચરણ પાદુકા, યે શ્રી યંત્ર, યે કછવા, યે કૌડી, યે ચક્ર, ઔર ઇસમે યે ભૂખ આતી લક્ષ્મી ચાલીસા. અચ્છા, લક્ષ્મી ચાલીસા ભી આતી હૈ. લક્ષ્મી ચાલીસા ભી આતી હૈ. અચ્છા, ઓકે. તો યે સારા મતલબ કિતને કા આતા હૈ? આપકો પડેગા 100 ઓલોમર. ઓકે. ઓર ઇસકે સાથ કુછ આપ સિક્કે વગેરા ભી દિખા રહે થે, વો ક્યા થા? ये जैसे आपको ये सिक्का दिख रहा होगा, ये बद्री केदार का यात्री प्रसादी सिक्का बोलते हैं इसको. इधर केदार जी होंगे, इधर बद्री जी. इसको आप अपने फ्रेंड, दोस्त, फैमिली, रिलेशन में किसी को भी गिफ्ट देने का यहाँ की यात्रा प्रसादी सिक्का बोलते हैं. अच्छा, ये 10 रुपीज़ का 1 पीस मिलता है. ठीक है, थैंक यू, थैंक यू वेरी मच. और कुछ बताना चाहेंगे दीपक भाई? और तो क्या बताना चाहें, आप आओ दर्शन करने यहाँ. थैंक यू वेरी मच. ओके, थैंक यू. सो ये थे दीपक. हाँ था दीपक भाई, જેણે આપણી સાથે ખૂબ સરસ મજાની વાત કરી, ચર્ચા કરી અને આ જગ્યા પર જે પ્રસાદ ને બધી વસ્તુ છે એના વિશે આપણી સાથે ડિટેલમાં વાત કરી. આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો. તેમજ ચેનલ પર પહેલી વાર આવતો તો સબસ્ક્રાઈબ કેમ કરવાનું ભૂલી શકાય, ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. જય બદ્રીનાથ.